सूरत महानगरपालिका द्वारा शहनापाल एक्वेरियम ना मुलाकातियों पासे थी जीएसटी वसूलवानी दरखास्त स्थायी समिति समक्ष करवामां आवी हती, जेने दफ्तरे करी देवामां आवी छे, जेना कारणे हवे एक्वेरियम ना मुलाकातियों ना खिस्सा पर वधारानो बोझ नहीं आवे। सूरत शहर ना रांदेर जोन मां पाल खाते महानगरपालिका संचालित जगदीश चंद्र बोस एक्वेरियम मां नागरिकों पासे थी प्रवेश फी साथे 18% जीएसटी वसूलवा अंगेनी मंजूरी माटे स्थायी समिति समक्ष दरखास्त रजू करवामां आवी हती, परंतु शासकोए आ दरखास्त फगावी दीधी हती। जूना टिकिट दरो ज यथावत राखवानो निर्णय कर्यो छे। लोको ऊपर भार नाखवाने बदले हाल जे रीते मनपा जीएसटी सरकार चूकवी रही छे, ए ज रीते जीएसटी मनपा चूकवशे। प्रवेश फी ऊपर सरकारने भरवानो थतो टेक्स मनपा नहीं परंतु लोको पासेथी वसूलवा अंगे जीएसटी कंसल्टंट पासे अभिप्राय लेवामां आव्यो हतो अने शासकો समक્ષ दरखास्त મૂકવામાં આવી હતી, જેને શાસકોએ ફગાવી દીધી છે। આ મુદ્દે લોકોની નજર શાસકોના નિર્ણય ઉપર હતી, કારણ કે એક્વેરિયમના મુલાકાતીઓ પાસેથી જીએસટી વસૂલવાની દરખાસ્ત બાદ નજીકના ભવિષ્યમાં મનપા દ્વારા સાયન્સ સેન્ટર, નેચર પાર્ક સહિતના સ્થળોએ પણ પ્રવેશ ફી કે ટિકિટ સાથે 18% જીએસટી વસૂલવાનું મનપાનું આયોજન હતું। જો કે હવે શાસકોના નિર્ણયથી લોકોને રાહત રહેશે। એક્વેરિયમમાં વર્ષે 4-5 લાખ લોકો મુલાકાતે આવે છે અને પ્રવેશ ફી થકી પાલિકાને વાર્ષિક 2 કરોડ જેટલી આવક થાય છે। જો પ્રવેશ ફી ઉપર 18% જીએસટી વસૂલવામાં આવે તો મુલાકાતીઓ ઉપર વધારાનો અંદાજે 1 કરોડ જેટલો બોજો આવવાની સંભાવના હતી। આજની સ્થાયી સમિતિની મિટિંગમાં કુલ 37 કામ રજૂ કરવામાં આવ્યા હતા। 2 કામ બાદ કરતા બધા જ કામ મંજૂર કરવામાં આવ્યા છે। એમાંથી સૌથી અગત્યની વાત કરીએ તો શહેરીજનો માટે કે જે અધ્યતન જગદીશચંદ્ર બોઝ એક્વેરિયમ જે આપણે સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યું હતું, એમાં સરકારની ગાઈડલાઇન્સ મુજબ 18% જીએસટી લાગુ ઓલરેડી થઈ ચૂક્યો છે, પરંતુ શહેરીજનોને ધ્યાનમાં રાખતા આ 18% જીએસટી આપણે લગાવવાનું નક્કી કર્યું નથી। એટલે કે જે ફી સ્ટ્રક્ચર અત્યારે છે એ જ ફી સ્ટ્રક્ચરમાં શહેરીજનો એનો લાભ લઈ શકશે। જે કંઈ પણ ટેક્સ આવશે એ ટેક્સ સુરત મહાનગરપાલિકા ભરશે, એક્વેરિયમના જેથી સૌથી વધુમાં વધુ લોકો ભાગ લઈ શકે, બાળકો એક્વેરિયમમાં ફી સુવિધાની માહિતીઓ મેળવી શકે, એટલા માટે આ અમે આજે અમારી સ્થાયી સમિતિમાં નિર્ણય લીધો છે।